મુખ્યપ્રધાન રૂપાણી આજે વાહન વ્યવહાર વિભાગ સાથે યોજશે બેઠક. રાજ્યના મહાનગરપાલિકામાં રિક્ષાની સંખ્યાને લઈને થશે ચર્ચા. મહાનગરમાં 80,000 થી 1 લાખ જેટલી જ રિક્ષાને મંજૂરી મળે તેવી શક્યતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના લો ગાર્ડનના હેપી સ્ટ્રીટનું કર્યું ઉદઘાટન. નવેમ્બરમાં જ હેપી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન સાથે માસિક 2 લાખ જેટલી બોલી લગાવવામાં આવી હતી. હેપી સ્ટ્રીટના ઉદઘાટન પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી એલઆરડી વિવાદ પર આપ્યું નિવેદન. રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય લાભ લેવા માટે પ્રયાસ કરે છે, સરકાર કોઈને અન્યાય ન થાય તેમ ઈચ્છે છે. ગાંધીનગર ખાતે એલઆરડી ભરતી આંદોલનનો મુદ્દો. સમાજના મોવડીની સમજાવટ છતાં ઉપવાસ પર ઉતરેલી મહિલાઓ પાળણ કરવા નહીં કરવા મક્કમ. ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રાખશે આંદોલન. છેલ્લા 60 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન. એલઆરડી અનામત મુદ્દે ગાંધીનગરમાં અમરનાથ ઉપવાસ પર બેસેલા 4 આંદોલનકારીઓની તબિયત લથડી, જેમને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હોસ્પિટલમાં દાખલ આંદોલનકારીઓના ખબર અંતર પૂછ્યા. સરકાર અનામત આંદોલન મામલે કોંગ્રેસ લડતના બૂડમાં દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કુલ 10 ફેબ્રુઆરીના રોજ અનામત મુદ્દે બેઠક યોજવાની કરી હતી જાહેરાત. મુખ્યપ્રધાને ગુજરાતને ઓટો હબ, મેન્યુફેક્ચરિંગ હબ અને રોલ મોડેલ ગણાવ્યું. અર્બન ટ્રાન્સફોર્મેશન એન્ડ ગવર્નન્સ સમિટમાં રૂપાણી રોજગાર અને વેપાર માટે ગુજરાતને શ્રેષ્ઠ ગણાવ્યું. આ અવસરે અમદા પાર્ક નામની એપ્લિકેશન લોન્ચ કરાઈ. રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો. અમદાવાદની સેશન કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું. ગમે ત્યારે હાર્દિક પટેલની ધરપકડના ફણકારા. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો ઓડિયો ક્લિપ થયો વાયરલ. રોડ રસ્તો બનાવી આપવા મામલે થાવાણીએ કહ્યું કે તેઓ પક્ષના દબાણને કારણે કામ કરી શકે તેમ નથી. પાર્ટીએ તેમને ખખડાવ્યાનો પણ કર્યો દાવો. ગાંધીનગરમાં કલેક્ટર કોન્ફરન્સમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય. દસ્તાવેજના કામ માટે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં લાઇન નહીં લગાવવી પડે, હવે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ શકાશે. 17 ફેબ્રુઆરીથી 8 સ્થળો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મોટાભાગની કામગીરી થઈ ગઈ હોવાનો મહેસૂલ પ્રધાનનો દાવો. કૌશિક પટેલે દાવો કર્યો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેની 80%થી વધુ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી. છોટાઉદેપુર જિલ્લા બંધને લઈ બોડેલી તરફ જઈ રહેલા જિલ્લા પોલીસ વડાની કારને પાવી જેતપુર ખાતે રોકી દેવામાં આવી. એસપીને પરત કર ફરવાની પડી ફરજ. બોડેલી તરફ જઈ રહ્યા હતા એસપી MS ભાભોર. છોટાઉદેપુરમાં રાઠવા સમાજના આંદોલન મુદ્દે ભરૂચના સાંસદે મનસુખ મસાવાનું નિવેદન. રસાવાએ કહ્યું કે નકલી અને અસલી રાઠવા વચ્ચે ભેદ ઓળખવા સરકાર કાયદો લાવી છે, જે આદિવાસીઓના હિતમાં છે. રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ કહ્યું કે લોકોમાં પ્રચંડ આક્રોશ છે, સરકાર જલ્દી નિરાકરણ નહીં લાવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. જામનગર મહાનગરપાલિકાની બજેટલક્ષી સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક. બજેટમાં પાણીના ચાર્જમાં 100 રૂપિયાનો વધારો કરાયો મંજૂર. તો કમિશનરે સૂચવેલા કુલ 18 કરોડ 90 લાખના કરબોજમાંથી 15 કરોડનો વધારો સ્થાયી સમિતિએ ફગાવ્યો. બેઠકમાં બીજેપીના કોર્પોરેટર અતુલ ભંડેરી પોલીસ જાપ્તા હેઠળ રહ્યા હાજર. સુરત મહાનગરપાલિકા કમિશનરે 6,003 કરોડ રૂપિયાનું બજેટ કર્યું રજૂ. જોકે સ્થાયી સમિતિએ બજેટમાં 126 કરોડનો વધારો કર્યો, એટલે કે 6,130 કરોડનું બજેટ રખાયું. બજેટને સામાન્ય સભાની મંજૂરી માટે મોકલાશે. જૂનાગઢ મહાનગરપાલિકાએ પાણી વેરામાં 500નો કર્યો વધારો. પાણીના વેરામાં વધારાનો બીજેપીના જ નગરસેવકે કર્યો વિરોધ. સ્ટેન્ડિંગ કમિટીએ સૂચવેલા બજેટમાં 700માંથી 1200 રૂપિયા વેરો કરાયો. નગરસેવકો અને સ્થાનિકો આક્ષેપ કર્યો કે શુદ્ધ અને પૂરતું પાણી મળતું નથી. ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા. આહવા તાલુકાના નાંદનપેડા ગામની મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ. મહિલાઓએ પાણી પુરવઠા કચેરીએ અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.
રાજકોટના જામકંડોરણામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો મુદ્દો, સરકારી ગોડાઉનમાં મગફળીનું સેમ્પલ થયું ફેલ, મગફળી ખેડૂતોને પરત કરાવવામાં આવતા વિરોધ, ખેડૂતોનો મૂળ મગફળી બદલી ગઈ હોવાનો આક્ષેપ. જૂનાગઢ બેસાણ બાદ હવે વિસાવદરમાં મગફળી કૌભાંડ, ટેકાના ભાવે વેચવામાં આવેલી મગફળીની ચોરી, ચોરી કરનાર ત્રણ મજૂર થયા ફરાર, એક ડિરેક્ટરની સંડોવણી હોવાની આશંકા, યાર્ડ ચેરમેને બોલાવેલી બેઠકમાં પોલીસ ફરિયાદ કરવાનો ઠરાવ. ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ મગફળી કૌભાંડ મામલે અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયા પર કર્યા આક્ષેપો. સરકારે મજૂરો અને વેપારીઓ સામે ગુનો દાખલ કરી નિગમના કર્મચારીઓ અને અધિકારીઓને છાવરવાનો કર્યો આક્ષેપ. શાળાઓની માહિતી અંગે ગુજરાત શિક્ષણ પરિષદે મહત્વનો પરિપત્ર કર્યો જાહેર. શાળા સંચાલકોને શાળાની માહિતી ઓનલાઈન અપડેટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. બીગેસ એપ્લિકેશન મારફતે શાળાઓની ઓનલાઈન માહિતી અપડેટ કરવાનો આદેશ. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં આશ્રમની બે સાધ્વીઓના જામીન મંજૂર, જોકે મિર્ઝાપુર કોર્ટે પ્રાણપ્રિયા અને પ્રિયતત્વના શરતી જામીન મંજૂર કર્યા. મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતે કોર્ટે બંને સાધ્વીઓને જામીન આપ્યા. સુરતના તડીપાર અને ખંડડીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ત્રણ શાર્પશૂટરની ધરપકડ. પોલીસે ગુરુવારે મોડી સાંજે યુપીના બે અને રાજસ્થાનના એક શાર્પશૂટરને ઝડપી લીધા. આરોપીઓને કોણે સોપારી આપી અને કેટલામાં સોદો થયો હતો તેની તપાસ ચાલુ.